જે 24 કલાક મારી ઓફિસમાં બેસીવાનો જે નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ મેયર ઓફિસમાં મારા કોર્પોરેશનના પદાધિકારીઓ મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી અને સાથે જ આ બીઆરટીએસને લગતા અધિકારીઓને બોલાવીને મેયરશ્રીએ ખૂબ ઊંડાણપૂર્વક એમની સાથે ચર્ચા કરી છે અને મારા આ આક્રમકતા કે મારી આ જે નિર્ણય હતો એમણે ખૂબ જ સારી રીતે આવકાર્યો છે અને કીધું છે, મને બાહેધરી આપી છે કે બેન આવનારા થોડાક જ સમયમાં આપણા 39-38 ગેસ આપણે ફરીથી જેમ બને એમ એટલી જલ્દીથી આપણે ચાલુ કરી શકીએ. એવું શું જોયું તો તમે કે તમારે આ નિર્ણય લેવો પડ્યો? મેં તમને અગાઉ પણ કીધું હતું કે છેલ્લા ઘણા સમયથી સ્વિંગ ગેટ બાબતે અધિકારીઓ સાથે વારંવાર ચર્ચા કરવા છતાં પણ એમાં કોઈ રિઝલ્ટ મળતું ન હતું અને એના કારણે આજે મારે આ પગલું ભરવું પડ્યું. જો ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરપર્સન હેમાલીબેન, આજે સિરીઝ ઓફ લોકાર્પણ હતું, એમાં કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ત્યારે એમના વિભાગ અંતર્ગત આવતા સ્વિંગ ગેટની અવારનવાર જે ફરિયાદો મળતી હતી એ ફરિયાદો માટે એ રિપેર થવામાં અસહ્ય કહી શકાય એવો વિલંબ જણાતા એમણે વારંવાર ટકોર અને તાકીદ કરી અને રિપેર કોઈને કોઈ કારણસર ન થતું હોવાના કારણે એમણે આજે ઉગ્રતમ ભાષામાં આ તત્કાળ રિપેર કરવા માટે જે સૂચનાઓ આપી, આ વાત માટે મને ગૌરવ એ વાતનું હતું કે પ્રયાસો તમામ સ્તરેથી થયા હોય છે અને એનો પણ રેકોર્ડ હોય છે, પણ જ્યારે કંઈક એમાં વિલંબ થાય ત્યારે એની સામે આ રીતે મક્કમતાથી પરિણામ મળે તે રીતે કામ લેવાની પણ કામગીરી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ અને ચેરમેનશ્રીઓ કરે છે, આ એનું એક ઉદાહરણ છે. અને કદાચ સખ્તાઈથી કામ લેવાના પરિણામે આ પ્રકારે પરિણામ મેળવી શકાયું છે અને મને ભરોસો છે કે પૂર્ણપણે એ કામ પૂરું કરી શકાશે. મેયર સાહેબ, આ મામલે અસંખ્ય ફરિયાદો ભૂતકાળમાં થઈ છે, અત્યારે ચેરમેન જાગ્યા એનું કારણ શું છે? સી, પહેલી ફરિયાદ મળે એટલે ચેરમેનશ્રી એવું કંઈ આક્રમક વલણ લે એવું ના હોય, પહેલી ફરિયાદ મળે એટલે એને ઉકેલવા માટે જે તાકીદ થતી હોય થાય, એક જ ફરિયાદ મળે અને તરત આવું થાય એવું ના હોઈ શકે, એમાં વિલંબ થયો તો એમને આ પ્રકારે ઉગ્રતા ક્રમશઃ બે મહિના સુધી 18 નોટિસો આપી છે, તેમ છતાં અધિકારીઓ દ્વારા યોગ્ય ફોલોઅપ નથી લેવામાં આવ્યો. જે કોઈ અધિકારીઓની આમાં ઈરાદાપૂર્વકની વિલંબની વાત હશે એ અધિકારીઓ સામે પણ એ પગલાં લેશે, પણ એની પ્રક્રિયા એ છે કે એ અંગે પૂરેપૂરી રીતે તપાસ કરીને જે અધિકારીઓ માટે જવાબદાર હશે એની સામે પણ ચોક્કસથી કાર્યવાહી થશે. મેયર સાહેબ, બે મહિના પહેલાં સામાન્ય સભામાં પ્રશ્ન પૂછાયો હતો, બે મહિનામાં ચેરપર્સનને એવું નહીં લાગ્યું કે આ તપાસ થવી જોઈએ અને આજે જ અચાનક જ એ મામલે એમને તપાસ કરી? મને એવું લાગે છે કે બે મહિના પહેલાં જે થયું તે સ્વિંગ ગેટ એ રિપેર થયા છે, જેમ રિપેર થાય એમ નવા બગડવાની પણ ઘટનાઓ બનતી હોય અને એ સિલસિલો અટકે અથવા તો ઓછામાં ઓછો થાય કે ઝડપથી એ રિપેર થાય એવી ગેરંટી ના આપી શકાય કે અકસ્માત નહીં થાય અને એને ડેમેજ નહીં થાય, પણ ડેમેજ થયેલું હોય કે ઝડપથી તાત્કાલિક ધોરણે રિપેર થાય એ એનો હેતુ હોય છે અને મને એવું લાગે છે કે એમાં કોઈ વિલંબ થાય તો એની સામે જે કડક કાર્યવાહી કરવી પડે એ કાર્યવાહી કરીને પણ એને તાત્કાલિક ધોરણે ઝડપથીમાં ઝડપથી રિપેર કરી શકાય એનો પ્રયાસ હોઈ શકે. સર, 18 નોટિસ આપવા છતાં બિન કોઈ એક્શન નથી લેવાયા, તો મને બી એવું લાગી રહ્યું છે કે આ અધિકારીઓ સામે પણ આ રીતની નોટિસો અપાવીને આગળ આ રીતના થશે? સી, કોણ જવાબદાર છે એ નક્કી થાય કે તરત એની સામે જે સંભવિત કે શક્ય હોય એ તમામ પગલાં લેવાના હોય અને આ બાબત માટે પણ એ સમયગાળા દરમિયાન કોઈનો પણ ઈરાદાપૂર્વકનો વિલંબ કે એવું જણાશે તો ચોક્કસ એની સામે પણ પગલાં લેવાશે, એ ચાહે કોન્ટ્રાક્ટર હોય, સર્વિસ પ્રોવાઈડર હોય, અધિકારી હોય કે કોઈ પણ. હેમાલીબેને જે જાહેરાત કરી હતી કે તેઓ આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધી પોતાના કાર્યાલયમાં બેસી રહેશે, તો એનું શું? એની એટલી વાત માત્રથી રિપેરિંગ અને એના રિઝલ્ટ શરૂ થયા અને એટલી આટલી વાતમાં 9 જેટલા ગેટ એ રિપેર થયા એટલે મેં અધિકારીઓ પાસે એ વાતની ચકાસણી અને ખાતરી કરીને મેં વ્યક્તિગત કહ્યું કે બેન તમારી
આટલી ચીમકી માત્રથી આ પરિણામ મળ્યું છે. હવે મારે ખાતર તમે આ જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી રાહ જુઓ, નહીતર પછી આપણે બધા સાથે જે નિર્ણય લઈશું એ પ્રમાણે આગળ વધશું. એટલે એ સ્વાભાવિકપણે અમારી ટીમના સભ્ય છે અને અમારું માન રાખે છે એ પ્રમાણે એમણે પણ ભરોસો મૂક્યો છે અને અધિકારીઓએ પણ એ જ પ્રકારે એને પૂરી ગંભીરતાથી લઈને આ બાબતમાં પરિણામ આપવાની ખાતરી આપી. મેયર સાહેબ, બેનની આક્રમકતા પછી અને જે વલણ લેવામાં આવ્યું એ પછી તાત્કાલિક નવું ગેટ રિપેર થઈ ગયા, તો કંઈક ને કંઈક આ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી કે અત્યાર સુધી નોટિસોને ગણકારતા નહીં હતા, બેન આક્રમક બન્યા એટલે જ આ પગલ તાત્કાલિક કામ થયું. થોડો એમાં મને થોડું કરેક્શન કરવાની છૂટ આપજો. એમની આક્રમકતા કરતાં મક્કમતા હતી. અને બીજી વાત એ છે કે શું કામ ઝડપથી નહોતું થતું ને શું કામ થાય છે એ પણ ચોક્કસપણે તપાસ કરીને તારવણી કરીને એનો વિષય છે. જો આ જ રીતે ઝડપથી થતું હોય તો બધા જ કામ આ રીતે કરવાનું શરૂ કરી શકાય, પણ બીજા કોઈ કારણો હોય તો એ તપાસ કરીને એ બાબતમાં કાયમી એક વ્યવસ્થા બને એ પ્રકારે પણ અમે ચોક્કસ વર્કઆઉટ કરવાના છીએ અને કરી રહ્યા છીએ. એના ઉપર જ્યારે આવ્યું ત્યારે એમાં મદદરૂપ થવા માટે અમે એટલી જ ગંભીરતાથી એ વાતને લીધી, તત્કાળ સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેસીને સ્વિંગ ગેટ એ BRTS રૂટ માટે કેટલા મહત્વના છે, એ રિપેરિંગનું કામ કેટલું ઝડપથી શરૂ કરી શકાય એના આયોજન સાથે જોડ્યું. અને આપને હું જણાવું છું કે હેમાલીબેને આ વાતની તાકીદ કર્યા પછી 9 જેટલા સ્વિંગ ગેટ અત્યારે પુનઃ કાર્યરત થઈ ચૂક્યા છે અને બાકીના છે રાઉન્ડ ધ ક્લોક કામ કરીને એ કંપની છે એ જ્યાં સુધી તમામ લગભગ 38 જેટલા આઉટ ઓફ ઓર્ડર હતા એ ચાલુ થઈ જાય એ બાબતની રાઉન્ડ ધ ક્લોક કાર્યવાહી કંપની પણ કરી રહી છે. એક થોડી બાબત એ ધ્યાનમાં આવી છે કે જે અત્યારે ચાલુ છે એમાંથી કોઈ ને કોઈ કારણસર એ પાછા બગડે, બગડેલા પાછા ચાલુ થાય, આ પ્રકારની જે પ્રક્રિયા છે એને પણ મોનિટર કરીને એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે ક્યાંક સિસ્ટમના કારણે જો સ્વિંગ ગેટ બગડતા હોય તો એ જુદા છે અને ક્યારેક કોઈ વેહિકલ ચાલકો જો એની સાથે એ લેનમાં ઘૂસીને અથડાવીને એને ડેમેજ કરે એ જુદો વિષય છે. બંનેને અલગ રીતે ટેકલ કરીને વધુમાં વધુ સ્વિંગ ગેટ કાર્યરત હોય અને જે હેતુ એને લગાવવાનો છે એ હેતુ પાર આવે એવા પ્રયાસ સાથે અમે સૌ હેમાલીબેનના નિર્ણયને એ રીતે બિરદાવીએ છીએ અને તાકીદ કરીને કંપની જ્યાં સુધી આ કામ બધું જ પૂરું ન થાય ત્યાં સુધી અવિરત ચાલુ રાખે એ બાબતમાં ખાતરી લીધી છે અને જો એ નહીં થાય તો ફરી વખત એની સામે કોઈ પણ પ્રકારે પરિણામલક્ષી કામગીરી થાય એ બાબતનો અમે નિર્ણય કર્યો છે. એટલે આ વિષયમાં ખૂબ જ સુખદ અને આવકારદાયક એ પ્રકારે પરિણામ મળ્યું છે અને એ પરિણામ જ્યાં સુધી સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટર પાસે એ હવે અધિકારીઓનો પ્રોબ્લેમ છે કે કોન્ટ્રાક્ટરનો પ્રોબ્લેમ છે એ બધી ચર્ચા એ આપણે ડીપમાં જ્યારે અમે સાથે બધા અધિકારીઓ અને SMCના બી અધિકારીઓ સાથે બેસીને કરીશું ત્યારે જ ખબર પડશે કે પ્રોબ્લેમ શું છે. પણ અત્યારે હાલમાં જે રિઝલ્ટ મળી રહ્યું છે ને એનાથી મને ખૂબ આનંદ છે અને આવનારા દિવસોમાં 24 કલાકમાં પણ એનું ખૂબ આનાથી વધુ સારું રિઝલ્ટ આવી જશે એની મને અહીંયાથી ખાતરી મળી છે. અમારા મેયરશ્રીએ પણ ખાતરી આપી છે અને સાથે અધિકારીઓ પણ ખાતરી આપી રહ્યા છે એટલે આ કામ હવે ખૂબ સારી રીતે અને ખૂબ ઝડપથી પતશે એવી આશા છે. અને જે કઈ કરવાનું હશે એમાં સાથે મળીને નિર્ણય.